આતંકીઓને લઈને અન્ય એક ટ્રેન તેના વતન જવા રવાના થઈ છે. 1127 જેટલા લોકોને તેમના વતનમાં પહોંચાડવામાં આવશે. ટોટલ 3 ટ્રેનથી જગન્નાથપુરી સુધી આ શ્રમિકોને પરપ્રાંતિઓને પહોંચાડવામાં આવશે. એક ટ્રેનમાં 20 બોગી જોડવામાં આવી છે, જેમાં 3,500 જેટલા શ્રમિકો પરપ્રાંતિઓ તેમના વતન પહોંચશે. ની જાહેરાત થતાની સાથે જ પરપ્રાંતિઓ હતા સુરતમાં, તેમને પોતાના વતન જવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં છે. તેના ભાગરૂપે જે ટ્રેનો છે તે દોડવામાં આવી રહી છે. આજે પણ સુરત શહેરની અંદર 3 ટ્રેનો ઓરિસ્સા તરફ જશે અને ઓરિસ્સાના જે આ લોકો છે તેમને પોતાના વતન તરફ લઈ જવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. જે લોકો છે તેઓ ઘણા સમયથી એમની માંગ હતી કે તેમને ઓરિસ્સા તરફ લઈ જવામાં આવે, કારણ કે સુરત શહેરની અંદર મોટી સંખ્યામાં ઓરિસ્સાવાસી જે લોકો છે તેઓ રહી રહ્યા છે અને સતત લોકડાઉન વધતા તેમના રોજીરોટી ઉપર પણ એક મોટો પ્રશ્ન હતો અને તેમને ભોજન વ્યવસ્થા સિવાયની પણ અલગ અલગ સુવિધાઓ આપી એક જે વહીવટીતંત્ર છે એના માટે પણ મોટો પડકાર હતો. ત્યારે આ તમામ લોકો જે છે તે ઓરિસ્સા જઈ રહ્યા છે. આપણે કેટલાક વ્યક્તિઓ સાથે વાત કરીએ કઈ રીતની પરિસ્થિતિ છે અને કેટલા વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. કહા જા રહે આપ? ઓરિસ્સા. કહા પે? ઓરિસ્સા મે બરમપુર. કેસી વ્યવસ્થા કી ગઈ યહાં સે? ભી ઠીક સે વ્યવસ્થા ચાલી હૈ. કુછ ખાના વગેરા કુછ દિયા યહાં સે? એક પાણી બોટલ દિયા થા, બસ એક કેલા દિયા થા. ઓર બાદ મે લંચ ઓર કૈસા કુછ રાસ્તે મે કોઈ વ્યવસ્થા હૈ? હમ લોગ કો માલૂમ નહીં હૈ. આપ કિતને સાલ સે હો યહાં પે સુરત મે? 20 સાલ હોગા. 20 સાલ હોગા. ઓર ક્યા કામ કરતે હો યહાં? લૂમ ચલાતે હૈ. અચ્છા. કહાં કે હો? ઓરિસ્સા સે? ગંજામ, બરમપુર. ગંજામ. હા, તો ઘણા બધા લોકો એવા છે જે ગંજામ ડિસ્ટ્રિક્ટના છે તેમજ અલગ અલગ રાજ્યની અંદર જિલ્લાના છે, પરંતુ અત્યારે જે પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે, સૌપ્રથમ ઓરિસ્સા તરફ જે છે આ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે અને આજે 3 જેટલી ટ્રેનો જે છે તેની અંદર આ તમામ યાત્રીઓની વ્યવસ્થા રાખવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ પ્રકારની પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે દેવેન ચિત્તે, ટીવી.